वेलकम टू सिल्वर स्पून हीरोज किचन। आज आप मस्त हेल्दी एवं दूधी रायतू बनावीशू। मित्रों आ दूधी रायतु स्वाद में खूब टेस्टी लगे, तब घरे एक वक्त जरूर ट्राई करजो। अने आ रायता ने अपने खीचड़ी, पुलाव, बिरयानी, पराठा कोईपण जोड़े सर्व कर सकिए छे। अने आपणे आ रायता ने शाकनी बदले विकल्प में पण लई शकीए छीए, एटले के क्यारेक शाक न बनाववुं होय तो तमे आ रायता ने पराठा रोटली जोड़े पण सर्व करी शको छो। एकदम मजा आवे एवुं आ दूधीनुं रायतुं छे, तो चालो आपणे बनाववानुं शरू करीए। सौ प्रथम आपणे आवी रीते दूधी लेवी। दूधी अहीं मैं 300 ग्राम लीधेली छे। पछी आवी रीते ऊपरथी अने नीचे एम बने भाग कट करी लेवो, अने पीलरनी मदद थी आपणे बधी छाल काढ़ी लईशुं। मित्रों तमे जोई शको छो आपणे दूधीनी छाल काढ़ी लीधेली छे। हवे आवी रीते कोई एक मोटू वासण लेवो, पछी आवी रीते खमणी लेवी। खमणीमां हूँ अहीं अत्यारे दूधीने मोटा काणावाड़ीमां खमणीश। આપણે આખી દૂધીને સરસ છીણી લઈશું। મિત્રો તમે જોઈ શકો છો આપણે સરસ દૂધીનું છીણ કરી લીધેલું છે, અને આ દૂધીને આપણે કપની અંદર મેઝર કરીએ તો કપમાં આવી રીતે ઉમેરવાની છે, દબાવીને નથી કરવાની। આમ સરસ 1 કપ અને આ થયો 1/2 કપ। જો તમારે એમને એમ દૂધી લેવી હોય તો અહીં અત્યારે 1.5 કપ દૂધી લીધેલી છે। પછી આપણે આવી રીતે એક પેન લેવી અને ગેસની ફ્લેમ ચાલુ કરવી, પછી તેમાં તેલ ઉમેરવું। તેલ હું અહીં 2 ટેબલ સ્પૂન યુઝ કરું છું। મિત્રો આપણે આ રાયતાની અંદર 2 મરચાં યુઝ કરીશું। આ એક તીખા જેવું છે અને એક મોળા જેવું છે। જે તીખું છે તેને આપણે આવી રીતે સ્લિટ કરીને તેલમાં ઉમેરીશું, અને પછી જે આપણે દૂધી ખમણેલી છે તે ઉમેરી દઈશું। અને સરસ બધું બરાબર મિક્સ કરી લઈશું। આપણે દૂધીનું પાણી બળી જાય ત્યાં સુધી તેને આપણે થોડુંક કૂક કરીશું। આમ સરસ તેલમાં મિક્સ કરીને આપણે તેને ઢાંકીને 2 મિનિટ માટે કૂક કરીશું। મિત્રો આપણી દૂધીની 2 મિનિટ થઈ ગઈ છે, હવે ખોલી લઈશું અને સરસ મિક્સ કરી લઈશું। દૂધીનું પાણી સરસ બળી ગયું છે, ગેસની ફ્લેમ બંધ કરી લઈશું। જો તમારી પાસે આ દૂધી કૂક કરતી વખતે નોનસ્ટિકનું વાસણ ના હોય તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવી, નહીંતર દૂધી બળી જવાની શક્યતા રહે છે। આપણી દૂધી પણ સરસ કૂક થઈ ગઈ છે, આપણે એમને આની અંદર ફેલાવીને રાખીશું। આમ અહીં મેં 1 કપ દહીં ઉમેરી દીધેલું છે, અને પછી આ 1/2 કપ, એટલે આપણે 1.5 કપ દૂધી હતી તો 1.5 કપ દહીં લેવાનું છે। દહીંને ગ્રામની અંદર મેઝર કરીએ તો તે 400 ગ્રામ છે। અને પછી આવી રીતે 1/2 કપ પાણી ઉમેરીને દહીંને આપણે સરસ ફેટી લઈશું। સરસ ફેટાઈ ગયું છે, હવે તેની અંદર જે આપણે મોડું મરચું બાકી રાખેલું હતું તે ઉમેરી દઈશું। તેને આપણે ઝીણું ઝીણું કટ કરી ડાયરેક્ટ જ દહીંમાં ઉમેરી દઈશું, મોડું હોવાથી બિયા કાઢવાની જરૂર નથી। મિત્રો આ રાયતાની અંદર ફુદીનાના પાનનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે, એટલે આપણે અહીં મુઠ્ઠી પડતા ફુદીનાના પાન ઉમેરીશું। જો તમારે ફુદીનાના પાન ન ઉમેરવા હોય તો તમે કોથમીર પણ ઉમેરી શકો છો। અત્યારે હું ફુદીનાના પાન ઉમેરી રહી છું એટલે કોથમીરને સ્કીપ કરી રહી છું।
आम आपणे सरस ઝીણા ઝીણા કટ કરીને ઉમેરી દેવાના છે। પછી 1 ટીસ્પૂન શેકેલા જીરુનો પાવડર ઉમેરીશું। સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું। 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું। ખાંડ અહીં ઓપ્શનલ છે, તમારે સ્કીપ કરવી હોય તો સ્કીપ કરી શકો છો, અથવા તો વધારે ઉમેરવી હોય તો વધારે ઉમેરી શકો છો। પછી આવી રીતે 1/2 ટીસ્પૂન મરીનો પાવડર ઉમેરીશું। 1/2 ટીસ્પૂન ચાટ મસાલો ઉમેરીશું અને બધું સરસ બરાબર મિક્સ કરી લઈશું। બધું સરસ મિક્સ થઈ ગયું છે। પછી તેની અંદર જે આપણે કુક કરેલી દૂધી છે તે સરસ રૂમ ટેમ્પરેચર પર આવી ગઈ છે, તેને ઉમેરી દઈશું। આમ કરવાથી આપણી દૂધી કાચી નથી રહેતી અને તેનો કાળાશ પડતો કલર નથી થઈ જતો। તેને પણ આપણે મિક્સ કરી લઈશું। સરસ દૂધી બરાબર મિક્સ થઈ ગઈ છે। હવે આપણે તડકો લગાવીશું। તડકા માટે જે આપણે દૂધી કૂક કરી હતી તે જ પેનનો ઉપયોગ કરીશું। પછી આપણે પાછો ગેસ ચાલુ કરીશું અને 1 ટેબલસ્પૂન તેલ લઈશું। તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું। રાયતા માટે રાઈ ખૂબ જ જરૂરી છે। રાઈને આપણે સરસ તતડી જાય ત્યાં સુધી કૂક કરવાની છે, બધી રાઈ ફૂટી જવી જોઈએ। મિત્રો તમે જોઈ શકો છો આપણી બધી રાઈ ફૂટી ગઈ છે। હવે તેને આપણે રાયતા ઉપર રેડી દઈશું અને આપણે આ બધા રાયતાને અને આ વઘારને બધું સરસ મિક્સ કરી લઈશું। અને તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। તો મિત્રો આપણું રાયતું એકદમ રેડી છે। ફુદીનાના પાનથી આપણે સર્વ કરીશું। તો મિત્રો તમને મારું આ દૂધીનું રાયતું પસંદ આવ્યું હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ આ હેલ્ધી એવું દૂધીનું રાયતું બનાવી શકે। તો મિત્રો અત્યાર માટે આટલું જ, હવે નવી રેસિપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો। થેન્ક યુ।